दर्शक मित्रों सत्य डी न्यूज में आपनो स्वागत छे ने आजे चौधरी समाज नो महासंमेलन योजायो तो गांधीनगर ना मानसा खाते ज्यां विपुल चौधरी अने बीजी तरफ तेमना ज प्रतिस्पर्धी शंकर चौधरी सामसामे एक ज मंच पर जोवा मळ्या था। तो भले अंतर आंतरिक विखवाद होय जूथवाद होय परंतु ज्यारे समाज नी वात आवे त्यारे बन्ने एक मंच पर जोवा मळता हजारों नी लाखों नी संख्या में बन्ने पोतपोताना निवेदन आप्या था। जेमां फरी एक वार अत्यारे विधानसभाना अध्यक्ष छे जे शंकर चौधरी तेमणे निवेदन में विपुल चौधरी पर प्रहार अने कटाक्ष करीने तेमणे जाणो शुं कह्युं तो ज फायदो थशे नहींतर क्यांक ने क्यांक तमे जोर जोर थी जय अर्बुदा बोली अने बाकी बधाने एक करी अने त्यां आगळ दियोदर अने धानेरा जेवुं न करावता एटली पण मारी आप सौने विनंती छे खास करीने आव्या छे ने एक समय एवो हतो के विपुल चौधरी ने 800 करोड़ ना जे मामलो छे जे दूधसागर डेरी ते संदर्भमां तेमने जेल पण जवुं पड्युं हतुं तेनी सामे अर्बुदा सेनाए जे छे जे विपुल चौधरी ने समर्थन आप्युं हतुं। तो बीजी तरफ शंकर चौधरी ए पण जे छे सम्मेलन बोलाव्युं हतुं ने जे छे विपुल चौधरी ना विरोधमां जे छे मोर्चो मांड्यो हतो एने लईने क्यांक ने क्यांक बंने वच्चे खूब ज आंतरिक जे गजग्रह चाल्यो हतो अने हाल जे आ समाज जे सम्मेलन हतुं तेमां ठेर ठेर समग्र विश्व सहित जे छे जुदा जुदा राज्यो जे कहेवाय ज्यां ज्यां चौधरी समाजना लोको होय त्यां त्यांथी लोको हाल आ सम्मेलनमां आया हता ने सम्मेलनमां घणी बधी वातो करવામાં આવી હતી જેમાં જે છે શંકર ચૌધરીએ પણ કીધું કે હવે સમાજને એક થવાની જરૂરિયાત છે તમે જય અર્બુદા કહીને ભાગલા ન પડાવતા અને જે પ્રકારે દિયોદર અને તેમણે એક જે નામ કીધું ધાનેરા જે બે જગ્યા જે ચૌધરી સમાજમાંથી ભાજપે ઉમેદવાર ઊભા રાખ્યા હતા પરંતુ બંને જગ્યાથી હાર મળી હતી જેમાં તેમણે જે છે વિપુલ ચૌધરીને તેનું કારણ ગણાવ્યું હતું જેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે પરંતુ હાલ જે પ્રકારે તેમણે આ એક શક્તિ અને એક પ્રચંડ કહેવાય શક્તિ પ્રદર્શન ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને હવે તેમના દ્વારા આ સંમેલનમાં એવી માંગ પણ કરવામાં આવી હતી કે કેન્દ્રમાં તેમને પ્રતિનિધિત્વ આપવામાં આવે જો કે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ જે છે શંકર ચૌધરીને મળ્યું છે વિધાનસભાના અધ્યક્ષ તરીકેનું પરંતુ હાલ આ ક્ષેત્રે કેન્દ્ર જે સરકાર છે તેમાં પણ તેમને પ્રતિનિધિત્વ મળે તેવી વાત કરવામાં આવી હતી ને હાલ આ પ્રકારના સંમેલન આગામી દિવસોમાં પણ મળશે ને ફરી એકવાર જે ચૌધરી સમાજ છે ક્યાંક બે ફાંટા પડ્યા છે તેને એકજૂથ કરવાના અગ્રણીઓ દ્વારા જે છે જોરશોરથી મહેનત કરવામાં આવી રહી છે ને એક સમાજ થઈને લડવાની વાત હાલ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા અપડેટ સાથે આપને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।